હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 42 ઉપર નવું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર 4 ટીક 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 એટલે સમયનું ચેપ્ટર છે. ઘડિયાળનો અવાજ કેવો હોય? ટીક ટીક. એટલે ચેપ્ટરનું નામ છે ટીક ટીક ટીક. તો એમાં પહેલો પ્રશ્ન છે, ઘડિયાળમાં સાચો સમય કયો છે તેના ઉપર સર્કલ કરો. હવે તમે ત્રીજા ધોરણમાં ઘડિયાળમાં જોતા તો શીખી જ ગયા છો, બધાને સમય જોતા આવડે જ છે, પણ આપણે પાછું રિવિઝન પણ કરી લઈએ અને ન આવડતું હોય તો શીખવાનું પણ છે. તો હવે અહીંયા જોઈએ કે જે નાનો કાંટો હોય એને શું કહેવાય? કલાક કાંટો. અને મોટો કાંટો હોય એને મિનિટ કાંટો. જો આમાં નાના કાંટામાં મોટા કાંટામાં ફરક શું છે કે આ નાનો છે અહીંયા સુધી છે અને મોટો કાંટો છે અહીંયા સુધી છે. એટલે મોટો કાંટો હોય એને શું કહેવાય? મિનિટ કાંટો. અને નાના કાંટાને કલાક કાંટો. તો નાનો કાંટો જ્યાં હોય એટલી કલાક હોય, એટલે કે નાનો કાંટો ક્યાં છે? 3 ઉપર. તો 3 અને મોટો કાંટો ક્યાં છે? 12. તો 12 ઉપર જ્યારે હોય ત્યારે જે જગ્યાએ કલાક કાંટો હોય એટલા વાગ્યા ગણાય. એટલે કલાક કાંટો ક્યાં છે? 3 ઉપર. તો કેટલા વાગ્યા હોય ઘડિયાળમાં? 3. એટલે 3 વાગીને 00 મિનિટ. 12 ઉપર છે એટલે 00 મિનિટ થાય અને 3 કલાક એટલે 3 વાગ્યા. એટલે 3 ઉપર સર્કલ કરવાનું. પછી બીજું કાઉન્સ જોઈએ તો એમાં જો કલાક કાંટો છે એ 5 અને 6ની વચ્ચે છે અને મિનિટ કાંટો છે એ ક્યાં છે? અહીંયા 6 પછી એટલે કે 7 ઉપર છે. 6 પછી 5 કાપા એટલે 7 ઉપર. હવે આમાં કાપામાં જોઈએ આપણે તો એક ક્રમિક બે અંક હોય એની વચ્ચે 5 કાપા હોય. તો એક કાપો છે એ 1 મિનિટ સૂચવે. એટલે 12 અને 1ની વચ્ચે 5 કાપા હોય તો 5 મિનિટ. એટલે બધાની વચ્ચે 5 કાપા જ છે. તો 12 અને 1ની વચ્ચે 5 એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35. તો આ મિનિટ કાંટો આવ્યો ત્યાં 35 મિનિટ થાય. આ 12 અને 1ની વચ્ચેની જોઈએ આપણે તો એ 5 મિનિટ ગણાય. કે અહીંયા બે ક્રમિક અંક હોય એની વચ્ચેની જે મિનિટ હોય એ આ કાપા છે એ મિનિટ દર્શાવે. તો અહીંયા 5 મિનિટ થાય. તો આપણે ગણી તો કેટલી મિનિટ થાય? 35 મિનિટ. અને જે નાનો કલાક કાંટો છે એની આગળ કયો અહીંયા 5 અને 6ની વચ્ચે છે તો એમાં આગળનું કયું છે? 5. એટલે 5 વાગીને કેટલી મિનિટ થઈ? 35 મિનિટ થઈ ગણે. એટલે કે અહીંયા કુલ આપણે કાપા ગણ્યા તો 35 થયા. એટલે 5 કલાક અને 35 મિનિટ એટલે 5 ને 35 વાગ્યા કહેવાય. પછી ત્રીજા કાઉન્સમાં જોઈએ તો જે નાનો કાંટો છે કલાક કાંટો એ 7 ઉપર છે અને મોટો કાંટાની મિનિટ અહીંયા 3 ગણીએ તો મોટા કાંટામાં શું ગણવાનું? મિનિટ ગણવાની. એટલે અહીંયા 3 ઉપર છે તો પણ આપણે અહીંયા કાપા ગણવાના. તો અહીંયા 5 કાપા, આ 5 અને 5 એટલે 5, 10 અને 15 કાપા થયા. તો કેટલી મિનિટ થાય? 15 મિનિટ. એટલે 7 વાગીને 15 મિનિટ એટલે અહીંયા કેટલા આવશે? 7, 15. પછી ચોથા કાઉન્સમાં જોઈએ તો કલાક કાંટો ક્યાં છે? 7 ઉપર. જો અહીંયા 7ની માથે થોડીક મિનિટ થઈ હોય એટલે 7થી થોડોક દૂર હોય. એટલે કે જો અહીંયા 7નો આ કાપો છે ને તો એના પછીનો એક કાપો છે ને ત્યાં છે. પણ આપણે કેટલા સમજવાના? 7 વાગીને પાછળની જે મિનિટ હોય પછી ગણીએ, પણ કલાક કાંટો ક્યાં છે? 7 ઉપર ગણવાનો. તો અહીંયા આપણે જોઈએ તો કેટલી મિનિટ થઈ? 12 અને 1ની વચ્ચેની 5 મિનિટ, 1 અને 2ની વચ્ચેની 5 મિનિટ એટલે 5 ને 5, 10 મિનિટ એટલે 7 વાગીને 10 મિનિટ એટલે 7, 10. પછી પાંચમામાં જોઈએ તો કલાક કાંટો ક્યાં છે? 4 ઉપર અને મિનિટ કાંટો 5 ઉપર છે. તો અહીંથી 12થી આપણે ગણવાની મિનિટ, કેટલી મિનિટ થાય 5 સુધીમાં? તો 5, 10, 15, 20 અને 25 એટલે 4 વાગીને 25 મિનિટ એટલે એમાં આપણે સર્કલ કરવાનું. પછી છઠ્ઠા કાઉન્સમાં જોઈએ તો કલાક કાંટો ક્યાં છે? 10 અને 11ની વચ્ચે, પણ જે નીચેનું હોય ને એ મિનિટમાં ગણવાનું. એટલે અહીંયા 2ની વચ્ચે હોય એટલે નીચેનું કલાકમાં ગણવાનું. એટલે 10 કલાક અને પાછળની મિનિટ કેટલી છે એ આપણે જોઈએ. તો અહીંયા 9 ઉપર છે તો અહીંથી 5 મિનિટ ગણવાની. એટલે કેટલી? 12 ને 1 વચ્ચેની 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45 એટલે કેટલી મિનિટ થઈ? 10 વાગીને 45 મિનિટ. તો એવો ઓપ્શન અહીં છેલ્લે છે 10:45. તો એમાં સર્કલ કરવાનો. હવે સામેના પેજ ઉપર પેજ નંબર 43 ઉપર પ્રશ્ન બીજો, દર્શાવેલ સમય મુજબ ઘડિયાળના ડાયલમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. તો અહીંયા આપણને સમય આપ્યો છે ને આપણે અહીંયા કાંટા દોરવાના છે. આ કેટલા વાગ્યા? 3 અને 10. તો જે કલાક કાંટો હોય એ 3 ઉપર દોરવાનો અને 10 મિનિટ છે એટલે 10 મિનિટના કાપા ગણવાના. તો અહીંયા 5, 10 તો 10નો કાપો ક્યાં આવે? 2 ઉપર આવે એટલે ત્યાં મિનિટ કાંટો દોરવાનો. પછી 6 ને 40 છે તો હવે 6 ને 40 મિનિટ થઈ એટલે એ મિનિટ વધારે કહેવાય. તો અહીંથી આપણે ગણીએ તો અહીંયા કલાક કાંટો ક્યાં દોરવાનો? 6 અને 7ની વચ્ચે. આપણે સામેના પેજમાં જોયું હતું કે વચ્ચે કાંટો દોરેલો હતો, એક્ઝેક્ટ 6 ઉપર દોરેલો ના હોય કારણ કે માથે વધારે મિનિટ હોય ને એટલે વચ્ચે કાંટો દોરવાનો. એટલે 7 વાગવામાં થોડીક જ વાર છે એટલે 7ની નજીક કાંટો દોરવાનો.
અને 40 મિનિટ છે તો અહીંથી ગણી લેવાની 5 10 15 20 25 30 35 અને 40 તો 40 ક્યાં આવે 8 ઉપર આવે એટલે અહીંયા આવશે મિનિટ કાંટો થોડોક લાંબો દોરવાનો કલાકાંટાથી એટલે બે સેમ ના લાગે અને ગણવામાં ધ્યાન રાખવાનું કે અહીંથી સવડું જ ગણવાનું ઊંધું ગણવાનું નહીં 12 પછી 1 1 પછી 2 એટલે આ 5 મિનિટ 10 મિનિટ એમ જ ગણવાનું ખબર ના પડે તો કાપા ગણી લેવાના 1 2 3 4 5 એવી રીતે પછી છે 4 45 તો 4 45 એટલે 5 વાગવામાં થોડીક જ વાર છે 15 મિનિટની એટલે અહીંયા 4 અને 5 ની વચ્ચે એટલે કે 5 ની નજીક દોરવાનો કલાક કાંટો અને 45 મિનિટ તો ગણી લેવાની 5 10 15 20 25 30 35 40 અને 45 તો 45 મિનિટ અહીં 9 પૂરી થાય છે એટલે 9 ઉપર મિનિટ કાંટો દોરવાનો પછી અહીંયા 2 અને 20 થઈ છે તો 2 અને 20 થઈ છે તો કલાક કાંટો ક્યાં આવશે 2 ઉપર અથવા તો 2 થી થોડોક દૂર આવે એટલે કે 2 પછીનો એક કાપો આવે ત્યાં આપણે દોરી શકીએ અને 20 મિનિટ થઈ એટલે 5 10 15 અને 20 એટલે 4 ઉપર આવશે એટલે મિનિટ કાંટો છે મોટો કાંટો એ 4 ઉપર દોરવાનો પછી અહીંયા જોઈએ તો 3 15 તો 3 15 એટલે કલાક કાંટો 3 ઉપર અને મિનિટ કાંટો ગણીએ તો 5 10 અને 15 એટલે બે કાંટા ભેગા આવશે 3 ઉપર એકનો એરો થોડોક આ સાઈડ કરવાનો અને બીજાનો એરો થોડોક દૂર કરવાનો એટલે બે કાંટા અલગ અલગ દેખાય આપણે પછી 7 35 છે તો 7 35 એટલે 7 વાગીને 35 મિનિટ તો 7 અને 8 ની વચ્ચે નાનો કાંટો આવશે એટલે આપણે એ નાનો કાંટો દોર્યો છે અને 35 મિનિટ એટલે ગણવાની 5 10 15 20 25 30 અને 35 તો 7 ઉપર જ મોટો કાંટો પણ આવશે પ્રશ્ન ત્રીજો છે નીચે આપેલી ઘડિયાળોનો સમય દર્શાવો તો અહીંયા આપણને કેટલા વાગ્યા છે જોવાનું છે તો કલાક કાંટો ક્યાં છે 4 ઉપર એટલે જે કલાક કાંટો હોય એ આપણે પહેલાં લખી જ લખવાનો એટલે અહીંયા લખ્યા 4 પછી 2 ટપકા કરવાના અને 12 ઉપર હોય એટલે મેં શું કીધું હતું કે જ્યાં કલાક કાંટો હોય એટલા જ વાગ્યા હોય એટલે કેટલા વાગ્યા હોય 4 એટલે 4 વાગીને 00 મિનિટ 12 ઉપર હોય એટલે મિનિટ 00 હોય એટલે આપણે અહીંથી જ ગણવાનું ચાલુ કરીએ તો 12 ઉપર તો 0 હોય તો જ પછી અહીંયા આગળ ગણી શકીએ એટલે અહીંયા 00 લખવાના અહીંયા જેટલી કલાક કાંટા ઉપર જેટલો હોય એટલી કલાક હોય એટલે 4 વાગ્યા પછી અહીંયા જોવાનું જો બે આંકડાની વચ્ચે છે તો એ ખાસ ધ્યાન રાખવાનું કે 7 થી થોડુંક દૂર છે 7 ઉપર એક્ઝેક્ટ હોય ને તો 7 કલાક આવે પણ 2 ની વચ્ચે હોય તો આગળનું લખવાનું એટલે અહીંયા શું લખવાનું 6 અને મિનિટ ગણીએ તો 5 10 15 20 25 30 35 40 45 અને 50 એટલે કેટલી મિનિટ થઈ 50 મિનિટ એટલે 6 વાગીને 50 મિનિટ એટલે 6 પછી 2 ટપકા અને પછી 50 લખવાના પછી આમાં કેટલા વાગ્યા છે કલાક કાંટો 8 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે તો 12 વાગ્યા હોય સોરી 12 ઉપર મિનિટ કાંટો હોય તો કેટલા વાગ્યા હોય જ્યાં જેની ઉપર કલાક કાંટો હોય એટલા જ વાગ્યા હોય એટલે કેટલા વાગ્યા હોય 8 વાગ્યા હોય એટલે 8 વાગીને 00 મિનિટ એટલે 8 પછી 2 ટપકા અને 2 0 મૂકવાના પછી ચોથું કાઉન્સ જોઈએ તો કલાક કાંટો ક્યાં છે 2 અને 3 ની વચ્ચે છે એટલે લખવાનું શું 2 લખવાના એટલે કલાકમાં 2 લખવાના પછી 2 ટપકા કરવાના મિનિટ કેટલી થઈ ગણીએ જોઈએ તો 5 10 15 અને 20 4 ઉપર છે એટલે 20 મિનિટ આવશે એટલે 2 વાગીને 20 મિનિટ પછી જોઈએ 5 અને 6 ની વચ્ચે કલાક કાંટો છે તો લખવાના કેટલા 5 લખવાના જે નાની સંખ્યા હોય 2 ની વચ્ચે કાંટો હોય કલાક કાંટો તો નાની સંખ્યા જ લખવાની એટલે અહીંયા 5 લખવાના અને કેટલી મિનિટ થઈ તો અહીંયા ગણીએ જોઈએ 5 એ કાંટો છે મિનિટ કાંટો એટલે 5 10 15 20 અને 25 એટલે 25 મિનિટ થાય એટલે 5 વાગીને 25 મિનિટ પછી છઠ્ઠા કાઉન્સમાં જોઈએ તો નાનો કાંટો 10 ઉપર એટલે કે કલાક કાંટો 10 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે તો 12 ઉપર હોય એને જોવું તો સાવ સહેલું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા તો કે જ્યાં કલાક કાંટો છે એટલા વાગ્યા તો કેટલા છે 10 એટલે 10 વાગ્યા છે તો 10 વાગીને 00 મિનિટ પછી 7મા કાઉન્સમાં જોઈએ 1 અને 2 ની વચ્ચે નાનો કાંટો છે એ કલાક કાંટો તો એ પહેલાં કલાકમાં 1 લખવાની અને મિનિટ કેટલી થઈ તો ગણીએ જોઈ 5 10 15 20 25 અને 30 એટલે અહીંયા લખ્યા 30 પછી 8મામાં જોઈએ 3 અને 4 ની વચ્ચે છે એટલે કલાકમાં કેટલા લખવાના 3 લખવાના જે નાની સંખ્યા હોય એ જ લખવાની હંમેશા આ 3 ને 4 ની વચ્ચે છે તો આગળનું જે હોય પહેલાંનું એ જ લખવાનું 4 નહીં લખવાના 3 જ લખવાનું અને ગણીએ તો અહીંયા સુધી મિનિટ ગણવાની છે એટલે 5 10 15 20 25 30 અને 35 એટલે અહીંયા લખવાના 3 અને 35 મિનિટ પછી અહીંયા નાનો કાંટો 2 અને 3 ની વચ્ચે છે એટલે લખવાના કલાકમાં 2 અને મિનિટ ગણીએ તો 5 10 અને 15 એટલે કેટલી મિનિટ થાય 15 મિનિટ પેજ નંબર 44 ઉપર પાછળ 10મું કાઉન્સ એમાં કલાક કાંટો 4 ઉપર છે અને મિનિટ કાંટો 1 ઉપર છે તો આપણે કલાકમાં કેટલા લખવાના 4 લખવાના અને મિનિટમાં 12 થી 1 ની વચ્ચે 5 કાપા એટલે 5 મિનિટ
તો અહીંયા 05 લખવાના, 50 લખતા નહીં, કારણ કે 5 છે એક અંકની સંખ્યા છે તો આપણે આગળ 0 મૂકવો પડે, એટલે 4:05, 5ની પાછળ 0 મૂકો તો 50 થઈ જાય, એટલે 05 લખવાનું ખાસ ધ્યાન રાખજો. પછી 11માં કૌંસમાં કલાક કાંટો 7 અને 8ની વચ્ચે છે અને મિનિટ કાંટો 5 ઉપર છે, તો અહીંયા 7 અને 8ની વચ્ચે એટલે 7 લખવાના, એટલે 7 કલાક અને કેટલી મિનિટ, તો કે 5, 10, 15, 20 અને 25, એટલે 25 મિનિટ થાય, એટલે 7 ને 25. પછી અહીંયા જોઈએ તો કલાક કાંટો 6 ઉપર છે અને મિનિટ કાંટો 1 ઉપર છે, તો કલાકમાં 6 લખવાનું અને મિનિટમાં કેટલી મિનિટ થશે, અહીંયા 5 કાપા છે 12 અને 1ની વચ્ચે એટલે 5 મિનિટ, એટલે 05 લખવાનું, 6 કલાક અને 5 મિનિટ.